ડભોઈ નગરપાલિકા શોપિંગ નજીક આવેલ મિતેશ ઇલેક્ટ્રોનિક દુકાનમાં માલિક છેલ્લા કેટલાક સમયથી પોલી કેબ કંપનીના બનાવટી વાયરોનું વેચાણ કરતા હોય આજરોજ ડભોઈ ખાતે પોલી કેબ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર અને માન સ્ટોન્સ કન્સલ્ટિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા રેડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ડુપ્લિકેટ વાયરોનો જથ્થો રૂપિયા સુડતાલીસ હજાર આઠસો એકોતેરનો જપ્ત કરી દુકાનદાર સામે ડભોઈ પોલીસને ફરિયાદ કરતા ડભોઈ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટર નજીક આવેલ મિતેશ ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં પોલીકેબ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર દિલીપકુમાર કિશનચંદ સિંઘ અને માનસ્ટોન્સ કન્સલ્ટિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અધિકારી સંજીવ દુલીચંદ ખેચીનાઓ દ્વારા કંપનીનો માલ ઓછો વેચાણ થતો હોય માહિતી મળી હતી કે ડભોઈના બજારોમાં ડુપ્લિકેટ વાયરો કંપનીના વેચાઈ રહ્યા છે જેના આધારે ચેકિંગ કરતા ડભોઈ મિતેશ ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં સફેદ થેલીમાં મૂકેલા વાયરોને અલ્ટ્રા વાયોલેટ ટોર્ચથી ચેક કરતા તે બનાવટી હોવાનું આવ્યું હતું જે આધારે દુકાનના માલિક મિતેશ સુરેશ પટેલ રહેવા વિરુદ્ધ પોલીસે ફરિયાદ કરતા નો બનાવટી જથ્થો કબ્જ કરી મિતેશ પટેલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મિતેશભાઈને પૂછપરછ કરતા ડુપ્લીકેટ વાયરો તેમણે કોઈ ભાટિયાભાઈ નાઓ જેમનું પૂરું નામ સનામ માલુમ નથી તેમની પાસેથી લીધો હોય ભાટિયાભાઈ નામના ઈસમ સામે પણ ગુનો દાખલ કરી તેને શોધી કાઢવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે